Good morning, students. I welcome you all to the session of Indian Economy, Unit Number 4, Economic Planning. So we have to start with the fourth point, strategy of planning. The term strategy of planning implies a rational choice of policies and programs so that basic objectives of economic planning may be realized with least cost in terms of resources and time both. જ્યાંથી સ્ટ્રેટેજી છે પ્લાનિંગની બરાબર છે એ છે ને શું ઇમ્પ્લાય કરે છે રેશનલ ચોઇસ ઓફ પોલિસીઝ એમ કે રેશનલી આપણે પોલિસી અને પ્રોગ્રામની ચોઇસ કરવાની છે જેથી કરીને ઓછા કોસ્ટમાં બરાબર છે તમારે ઇકોનોમિક પ્લાનિંગ અચીવ થઈ જાય ઇટ શુડ બી નોટેડ ધેટ સ્ટ્રેટેજી ઓફ પ્લાનિંગ ઇઝ ટુ બી ફોર્મ્યુલેટેડ ઓલવેઝ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ પ્રિવેલિંગ ઇકોનોમિક કન્ડિશન ઇન ધ કન્ટ્રી થેરફોર ઇટ ચેન્જીસ વિથ ઇકોનોમિક કન્ડિશન એવું આપણે નોટ કરવાનું છે કે સ્ટ્રેટેજી ઓફ પ્લાનિંગ છે એવી રીતે ફોર્મ્યુલેટ થાય કે કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન ઇમ્પ્રુવ થાય અને ધ સ્ટ્રેટેજી ઓફ પ્લાનિંગ વિલ બી ડિફરન્ટ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ એટ સેમ ટાઈમ રાઈટ જે સ્ટ્રેટેજી છે પ્લાનિંગની એ ડિફરન્ટ હોવાની છે બધા જ કન્ટ્રીમાં ક્યારેય સેમ હોવાની નથી ઓલ્સો ઇટ વિલ બી ડિફરન્ટ એટ ડિફરન્ટ પોઈન્ટ્સ ઓફ ટાઈમ ઇન ધ સેમ કન્ટ્રી અને તમે એક ને એક કન્ટ્રીની વાત કરો તો અલગ અલગ સમય ઉપર અલગ અલગ સ્ટેટમાં એ પણ પોલિસીસ ડિફર થવાની છે ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્લાન ડીડ નોટ ક્લિયરલી સ્પેસિફાઈ એની સ્ટ્રેટેજી ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્ડિયાનો ફર્સ્ટ પ્લાન હતો એમાં એક એક સ્ટ્રેટેજી ક્લિયરલી સ્પેસિફાઈડ હતી નહીં ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ઇટ વોઝ ડ્યુરિંગ સેકન્ડ પ્લાન ધેટ અ ડેફિનેટ સ્ટ્રેટેજી વોઝ સ્પેસિફાઈડ ઇન્ડિયાના ફર્સ્ટ પ્લાનમાં કોઈ ડેફિનેટ સ્ટ્રેટેજી પ્રિસ્ક્રાઇબ થઈ નહોતી રાઈટ એ સેકન્ડ પ્લાનમાં પ્રિસ્ક્રાઇબ થઈ અને એ સ્ટ્રેટેજી 1991 સુધી કન્ટિન્યુ થઈ ધીસ સ્ટ્રેટેજી વોઝ બેઝડ ઓન પ્રોફેસર પીસી મહાલનો બિઝનેસ મોડલ ઓફ ગ્રોથ ઇટ્સ મેઇન ફીચર્સ આર એઝ ફોલોઝ આ સ્ટ્રેટેજી પીસી મહાલનો બિઝનેસના ગ્રોથ મોડલ ઉપર ડિપેન્ડન્ટ હતી અને એના મેઇન ફીચર હતા એ ટોપ પ્રાયોરિટી વોઝ અસાઇન ટુ ડેવલપમેન્ટ ઓફ હેવી એન્ડ બેઝિક ઇન્ડસ્ટ્રીઝ These industries produce capital goods such as machinery, heavy engineering goods, iron and steel, heavy chemicals and fertilizers, etc. હવે શું કે છે ટોપ પ્રાયોરિટી કોણ આપી હતી હેવી અને બેઝિક ઇન્ડસ્ટ્રીઝને રાઈટ જેમ કે મશીનરી હોય ને હેવી એન્જિનિયરિંગના ગુડ્સ હોય આયર્ન એન્ડ સ્ટીલ હોય હેવી કેમિકલ અને ફર્ટિલાઇઝર હોય અને ઇટ વોઝ આર્ગ્યુડ ધેટ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઇઝ નેસેસરી ફોર ઇકોનોમિક ગ્રોથ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઇકોનોમિક ગ્રોથ માટે ખૂબ જ નેસેસરી છે હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોવાઈડ કેપિટલ ગુડ્સ ટુ ઓલ અધર ઇન્ડસ્ટ્રીઝ ઇન્કલુડિંગ સ્મોલ વન્સ બરાબર હેવી ઇન્ડસ્ટ્રીઝ છે એટલે મોટા મોટા મશીનરી અને એ બધું મેન્યુફેક્ચર થાય તો એ શું કરે છે કેપિટલ ગુડ્સ પ્રોવાઈડ કરે છે મોટા મોટા મશીનરી પ્રોવાઈડ કરે છે સ્મોલ સ્કેલને નેક્સ્ટ કેપિટલ ગુડ્સ કેન બી ઓબટેન્ડ થ્રુ ઇમ્પોર્ટ્સ ઇમ્પોર્ટ કરીને તમે કેપિટલ ગુડ્સ બધા ઓબટેન કરી શકો છો હેવી ઇન્ડસ્ટ્રીઝ આર નેસેસરી ઓલ્સો ફોર મેકિંગ ધ કન્ટ્રી સેલ્ફ રિલાયન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ મિલિટરી ગુડ્સ રિક્વાયર્ડ ફોર સેલ્ફ ડિફેન્સ પર્પઝ બરાબર છે હેવી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા હેવી ગુડ્સ બનાવતા હોય છે તો ઇવન એ મિલિટરી ગુડ્સ પણ બનાવે છે જેથી કરીને આપણે મિલિટરીના બધા ઇક્વિપમેન્ટ કોઈ પાસેથી લેવા નહીં આપણે આપણી કન્ટ્રી ઉપર જ ડિપેન્ડન્ટ રહી શકીએ Next, heavy industries require huge investment from the very beginning and yield return in the long run. Heavy industries માં huge investment પહેલેથી જ કરવું પડે છે અને long run માં પણ એના long term return થાય છે. Therefore, private sector cannot be expected to come forward to establish and develop heavy industries. એટલા માટે જ private sector ને આપણે expect ન કરી શકીએ કે એ આગળ આવે અને heavy industries ના goods develop કરે. રાઈટ એ બધું તો પબ્લિક સેક્ટરને જ જિમ્મેદારી આપણે સોંપવી પડે કેમ કે પ્રાઇવેટ સેક્ટર પાસે ક્યારેય એટલું ઇન્વેસ્ટમેન્ટ હોય જ નહીં કે હેવી ઇન્ડસ્ટ્રીઝમાં હેવી ગુડ્સમાં કરી શકે અને જો કરે પણ ખરા તો હંમેશા કરપ્શનનો ચાન્સ રહે છે અને બહારની કન્ટ્રીને સેલ કરે એનો પણ ચાન્સ રહે છે એટલે ઇટ ઇઝ બેટર કે હેવી ઇન્ડસ્ટ્રીઝ અને એ બધું પબ્લિક સેક્ટર યુનિટ પાસે જ રહે ઇન શોર્ટ ધ સ્ટ્રેટેજી ઓફ પ્લાનિંગ ઇન ફોર્સ ઇન ઇન્ડિયા ફ્રોમ 1956 to 1991, top priority was accorded to objective of industrialization with special reference to heavy industries. The strategy of planning che India ma 1956 thi aavi ane 91 sudhi continue kari.
This does not mean, however, that other sectors of economy like agriculture and infrastructure were completely ignored. આનો મતલબ તો એમ નથી કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને આપણે ઇગ્નોર કરીએ, બરાબર છે, પણ આપણે ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ કરવું પડે એમ હતું, તો જ આપણી કન્ટ્રી ડેવલપ થાય એમ હતી અને સેલ્ફ રિલાયન્ટ થઈ શકે. એટલે આપણે આપણા ઉપર ડિપેન્ડન્ટ રહીએ તો આપણે બહારથી કંઈ ગુડ્સ મગાવવા પડે નહીં. નાઉ ફિફ્થ પોઈન્ટ વિલ બી પેટર્ન ઓફ ફાઇનાન્સિંગ. ઓકે સ્ટુડન્ટ્સ, pattern of financing, an essential component of planning, relates to its financing. One important job of planning commission is to provide for mobilization of financial resources in the aggregate to match the objective program of the plan. બરાબર છે કે one of the main planning commission ની main job શું છે કે financial resources ને match કરવાના, એની સાથે કે ભાઈ આપણા program નો objective છે એની સાથે. The selection of means like tax, borrowing, surplus of public enterprises, deficit financing and external resources have close bearing on distribution of burden of development on different group of people. બરાબર, taxes, borrowing, external resources, બરાબર છે, એ બધાનું ખૂબ જ બર્ડન હોય છે કોના ઉપર, અલગ અલગ પીપલના ગ્રુપ ઉપર. અ પિક્ચર ઓફ શેર ઓફ ઈચ વન ઓફ ડિફરન્ટ રિસોર્સિસ ઇન ધ ટોટલ ગિવ્સ અસ ધ પેટર્ન ઓફ ફાઇનાન્સિંગ. બરાબર છે કે અલગ અલગ શેર આપણને અલગ અલગ ફાઇનાન્સિંગ પેટર્નનો સિનારિયો બતાવે છે. જેમ કે આપણે ગયા જ પોઈન્ટમાં જોયું કે ઇન્ડસ્ટ્રી સેક્ટર આટલું શેર અકાઉન્ટ કરે છે અને આ સેક્ટર આટલું શેર અકાઉન્ટ કરે છે એવી રીતે. ધેર હેવ બીન થ્રી મેઇન રિસોર્સિસ ફોર ફાઇનાન્સિંગ ધ ફાયર પ્લાન. ફાયર પ્લાનને ફાઇનાન્સ કરવાના થ્રી મેઇન રિસોર્સિસ છે. ફર્સ્ટ, ડોમેસ્ટિક બજેટરી રિસોર્સિસ, which includes balance from current revenue, surplus of public enterprise and internal borrowing. બરાબર છે, અને B અહીંયા 6 નથી, એક્ચ્યુઅલી ઇટ ઇઝ B. રાઈટ, ડોમેસ્ટિક બજેટરી રિસોર્સિસમાં શું હોય કે કરંટ રેવન્યુ કેટલા આપણને મળ્યા છે અત્યારે, પબ્લિક એન્ટરપ્રાઇઝમાંથી સરપ્લસ કેટલા મળ્યા છે, ઇન્ટરનલ બોરોઈંગ આપણે કેટલા કર્યા છે એ હોય. સેકન્ડ ઇઝ ડેફિસિટ ફાઇનાન્સિંગ. બરાબર છે કે ફાઇનાન્સિંગમાં ક્યાં ડેફિસિટ આપણને પડે છે, ક્યાં ઘટ પડે છે. અને સી વિલ બી એક્સટર્નલ અસિસ્ટન્સ. રાઈટ, કે આપણે બહારના કન્ટ્રીમાંથી કેટલી લોન અને કેટલું બધું લીધેલું છે, એક્સટર્નલી આપણને કેટલું અસિસ્ટન્સ મળે છે. ધ શેર ઓફ ડોમેસ્ટિક બજેટરી રિસોર્સિસ ઇન ધ ટોટલ રિસોર્સિસ વોઝ 73.4% ઇન ફર્સ્ટ પ્લાન. It declined to about 57% in second and third plan. બરાબર, શું કહે છે, ડોમેસ્ટિક બજેટરી રિસોર્સિસનો શેર ફર્સ્ટ પ્લાનમાં 73.4% હતો, કેટલો ડિક્લાઇન થઈ ગયો સેકન્ડ અને થર્ડ પ્લાનમાં 57%, એટલો બધો ડિક્લાઇન થઈ ગયો. હાવેવર, સિન્સ ધ ફોર્થ પ્લાન, ધ શેર ઓફ ડોમેસ્ટિક બજેટરી રિસોર્સિસ હેઝ શોન અ સસ્ટેન્ડ રાઈઝ એન્ડ રીચ ધ લેવલ ઓફ 86.4% ઇન ધ એઇથ પ્લાન. પછી ફોર્થ પ્લાનથી એમાં કન્ટિન્યુઅસ રાઈઝ આવ્યો અને એઇથ પ્લાનમાં એ 86.4% રીચ થઈ ગયો. ઇન ધ 11th પ્લાન ધ શેર ઓફ ધીસ સોર્સ ઇઝ અબાઉટ 95%. અને 11th પ્લાનમાં તમે જુઓ તો 95% સુધી આ શેર પહોંચી ગયો. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, આમાં બધા અલગ અલગ રિસોર્સિસનું કેટલા શેર હતા ને એ જ કહેવા માગે છે આખા, ઓલમોસ્ટ આખા ચેપ્ટરમાં. લાઇકવાઇઝ, deficit financing accounted for 17% of total resources in first plan. First economic planning હતું, મેં deficit financing 17% હતું. Second plan માં એનો share 20% સુધી increase થઈ ગયો અને પછી declining trend આવ્યો અને 8th plan માં 8.6% થઈ ગયો. 9th plan માં deficit financing 0 level ઉપર હતું. તો એ સારું કહેવાય ને કે deficit financing ઓછું થાય તો સારી વસ્તુ છે ને, કે આપણે ફાઇનાન્સમાં ક્યારેય ઘટ આવે નહીં. સિમિલરલી, ધ શેર ઓફ એક્સટર્નલ અસિસ્ટન્સ ઇન ધ ફર્સ્ટ પ્લાન વોઝ 9.6%. એટલે બહારની બોરોઈંગ લઈએ, વર્લ્ડ બેંક પાસેથી લોન લઈએ, એ બધું પહેલાં ફર્સ્ટ પ્લાનમાં 9.6% હતું. એ કેટલું ઇન્ક્રીઝ થઈ ગયું? સેકન્ડ પ્લાનમાં 22.5% સુધી ઇન્ક્રીઝ થઈ ગયું અને ફર્ધર થર્ડ પ્લાનમાં 29% સુધી ઇન્ક્રીઝ થઈ ગયું. Thereafter, it started declining when its share came down to about 12 to 13% in the fourth and fifth plan.
પછી કેટલું ડિક્લાઇન થવા માંડ્યું 12 to 13% થી જ્યારે એનો શેર ફોર્થ અને ફિફ્થ પ્લાનમાં આવ્યો ત્યારે અને ફર્ધર અબાઉટ 7 to 8% ડિક્લાઇન થઈ ગયું સિક્સ્થ અને સેવન્થ પ્લાનમાં બરાબર સિક્સ્થ અને સેવન્થ પ્લાનમાં 7 to 8% થઈ ગયું બરાબર છે અને એઇથ પ્લાનમાં 5% ધ શેર ઓફ એક્સટર્નલ અસિસ્ટન્સ ઇન ધ 11th પ્લાન ઇઝ અબાઉટ 5% અને 11th પ્લાનની તમે વાત કરો બરાબર તો 5% હતું 12th પ્લાન તો આપણે સ્ટડી કરીએ છીએ એટલે 11th પ્લાન સુધી જ અત્યારે આપણે વાત કરશું તો 11th પ્લાનમાં 5% હતું તો એ બહુ સારું કહેવાય ને કે બહારના લોકો પાસેથી આપણે અસિસ્ટન્સ બરાબર વર્લ્ડ બેંક છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એ બધા લોકો પાસેથી આપણે અસિસ્ટન્સ ઓછું લેવું પડે છે તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ ફોર ઓલ ઓફ અસ ઓલ ધ ઇન્ડિયન સિટીઝન્સ એન્ડ ગવર્મેન્ટ ઓલ્સો ઓકે સ્ટુડન્ટ્સ સો નાવ હિયર વી વાઇન્ડ અપ ધ લેક્ચર ધ સિક્સ્થ ટોપિક દેટ ઇઝ Achievements of Indian Plan that we will study in the next lecture. Right? It is important answer as well for your exams. એટલે હવે આપણે next lecture માં study કરશું. Till then, take care and thank you.